ગોત્રી સીએચ વિદ્યાલય ખાતે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પ્રારંભ થયો છે. વડોદરા શહેરમાં ગોત્રી રોડ પર આવેલી સીએચ વિદ્યાલય ખાતે ધોરણ 10ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ સાહેબે સાઈનાથ એજ્યુકેશન ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સૌપ્રથમ સરસ્વતી પૂજન કરી વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબના ફૂલ પેન આપી ચોકલેટ આપી મોટું મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા હતા. ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, સીએચ વિદ્યાલયના ટ્રસ્ટી નિલેશ પાંડ્યા, પ્રિન્સિપલ અંકુર પટેલ, મંત્રી મિહિર દનાક સહિત માનવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મોટિવેશન વધાર્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને કારગીરી માર્ગદર્શન પત્રિકા વાલીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર સંસ્કારી નગરી અને દર વખતની જેમ આ વખતે પણ 10મું ધોરણ અને 12મા ધોરણની એક્ઝામો આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે દરેક વાલીઓને અને સાથે સાથે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે તમે જોઈ રહ્યા છો સીએચ વિદ્યાલયના અમારા પ્રિન્સિપાલ શ્રી, સાથે સાથે નિલેશભાઈ, સંજયભાઈ અને સમગ્ર સીએચ વિદ્યાલયની ટીમ છેલ્લા 21 વર્ષથી અમે લોકો રૂટીન પ્રમાણે આજે પણ જ્યારે ધોરણ 1થી માનીને 10મા ધોરણ સુધી વિદ્યાર્થી ભણે અને પછી 10મા ધોરણમાં પોતે બહારની સ્કૂલમાં જ્યારે પોતે એક્ઝામ આપવા જાય ત્યારે એનું મોટિવેશન માટે તમે જુઓ છો કે દર વખતે સુંદરકાંડની સાથે સાથે છોકરાઓને આવકારવાનું. આજે અમારા કોર્પોરેટર એવા જે અમારા એક્સ કોર્પોરેટર એટલે પૂર્ણિમા આયરે, સાથે શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ પટેલ, સાથે અમારા ગોરજી મેહુલભાઈ અને લાલુભાઈ, અમારી સમગ્ર ટીમ, પપ્પુભાઈ, જે દર વખતની જેમ સીએચ વિદ્યાલય પર દરેક નાના નાના વિદ્યાર્થીઓ છે. 10મું ધોરણ એટલે તમે જુઓ છો કે 13-14 વર્ષના છોકરાઓ જ્યારે અહીંયા એક્ઝામ આપવા આવે તો એમનું મોટિવેશન માટે વાલીઓ પણ પોતે આવે છે. અને સાથે સાથે હું આજે વંદન કરતા આ સ્કૂલના પ્રિન્સિપાલ અને એમને કરું છું કે સરસ્વતી પૂજન સાથે સાથે અને એ લોકોને ફૂલથી એમને ગોળધાણાથી માંડીને ચોકલેટ આપી અને ગુરુજીના આશીર્વાદની પેનો પણ આપી આજે સર્વ લોકોને શુભેચ્છા પાઠવી છે. હમણાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને આજે સીએચ વિદ્યાલયના 300 જેટલા વિદ્યાર્થીઓ આજે માતૃભાષા એટલે ગુજરાતીનું આજનું પેપર હતું, સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આ જ રીતના બપોરે પણ 12મા ધોરણની એક્ઝામ માટે પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજે તમે જોઈ રહ્યા છો કે એમની કારકિર્દી માટેના પણ પેમ્પલેટ આપવામાં આવે છે કે 10મા પછી 12મા પછી એમને શું શું કરવાનું હોય તો એના માટેનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. તો સમગ્ર દેશભર અને ખાસ કરીને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સમગ્ર અમારા ટીમ તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી અને સૌ લોકોને ખૂબ ખૂબ વંદન. વંદે માતરમ, ભારત માતા કી જય. ધોરણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે ત્યારે પરીક્ષા માટે સીએચ વિદ્યાલય ખાતે મંડળના મંત્રી શ્રી મિહિરભાઈ દનાક સાહેબ, ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ સાહેબ અને આપણા સૌના લોક લાડીલા એવા રાજેશભાઈ આયરે સાહેબ પણ ઉપસ્થિત છે. ત્યારે હું વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીઓ પણ વિદ્યાર્થીઓને મૂકવા માટે આવ્યા છે ત્યારે એક હુંફાળા વાતાવરણમાં નિશ્ચિંતપણે બાળકો પરીક્ષા આપી શકે એવી શાળા પરિવારોથી સર્વેને શુભેચ્છાઓ પાઠવું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.